નિહાળીને જો સૌથી વધુ કોઈ રાજી થતું હોય તો એ વ્યક્તિત્વનું નામ ડૉક્ટર એસ રાધાકૃષ્ણ હશે. દિવસ પણ મજાનો હોય છે. કૃષ્ણને આવજો કહીએ અને રાધાકૃષ્ણને વેલકમ કહીએ. આમ તો રાધાકૃષ્ણને આપણે બધા કૃષ્ણ એના જેવી આપણી સ્થિતિ છે. મને બહુ આનંદ એ વાતનો છે કે ગઈકાલે રાજ્યના શિક્ષણ મંત્રીના નિવાસસ્થાને આજે જે 32 રાજ્યના શિક્ષકોને એવોર્ડ પ્રાપ્ત થયા એમના એક સ્નેહમિલનને એટેન્ડ કરીને હું અહીંયા આવ્યો છું. મને કહેતા જ્યારે પણ અતિશયોક્તિ નથી લાગતી કે એ ફોર્મલ ફંક્શન મને લાગ્યું અને આ એકદમ આત્મીય ફંક્શન ચાલી રહ્યું છે. વહીવટ શબ્દ જ એવો છે કે જેમાં વહી ઓછી હોય અને વટ જાજો હોય. આપણને ભાગ્યે જ કોઈ ધવલ પટેલ મળે તો એમ લાગે કે અહીંયા વહી છે. ખરેખર જ્યારે મને કાર્ડ મોકલ્યું ત્યારે હું ખૂબ રાજી થયો કે ડૉક્ટર ધવલ પટેલ અહીંયા મુખ્ય મહેમાન છે. એ આનંદ હતા ત્યારે આનંદની મારી લગભગ દર મહિનાની એક મુલાકાત દરમિયાન જ્યારે તેનું છાપું ખોલ્યું ત્યારે મને ધવલ પટેલના દર્શન થયા. એમની લોકપ્રિયતા એવી હતી કે એમના વિશે તમને ખબર છે કે આવા અધિકારીઓના વિશે સારી વાત ઓછી આવે પણ એમાંથી સાચી વાત શોધી કાઢવાનું કામ આપણા ઉપર હોય છે. અને હમણાં જ ગઈકાલે જો કમલેશભાઈને મેં એક ઓડિયો મોકલ્યો જેમાં ધવલભાઈએ એક સુંદર મજાની વાર્તા પોતાના કંઠમાં રેકોર્ડ કરીને ત્યારે મને આનંદ એ વાતનો થયો કે ચાલો આજે એક શિક્ષક એટલે કે વહી અને એક વહીવટ કે જેનો વર્થ છે તે બંને એક મંચ ઉપર અમે ભેગા થવાના છીએ. મારા નામની નીચે કોણ જાણે કેમ લેખક લખ્યું હોય તો બરાબર પણ ચિંતક લખ્યું છે. આજકાલ લોકો આ ચિંતક શબ્દનો છૂટેલ હાથે ઉપયોગ કરી નાખતા હોય છે. આમ તો ચિંતક કહેવાય તો કહેવાય કારણ ગામ આખાની ચિંતા કરનારા લોકો એને હવે ચિંતક કહે છે. બાકી જે ખરેખર ચૈતન્યની ચિંતા કરે છે, ચૈતન્ય એટલે પહેલા ભાઈ બેઠા છે એને, પણ જે ખરેખર ચૈતન્યની આરાધના કરે છે એ સાચા ચિંતક છે. અને એમ જો ગણવું હોય તો મારા કરતા આ ચિંતક વિશેષણ ધવલભાઈ પાછળ વધારે લગાડવું જોઈએ કારણ કે એમને આખા સુરત જિલ્લાની ચિંતા અત્યારના વળગેલી છે. અને તમને ખબર છે સુરત જિલ્લો ધારે તે કરે એવો છે, જિલ્લો છે, અને એ બધું ધારે તે ન કરવા દેવાનું કામ એને સોંપવામાં આવ્યું છે. કુસુમબેન તો બહુ નસીબદાર છે, આટલા વર્ષે કોઈ એનું સન્માન કરે છે. સ્વામી સચ્ચિદાનંદજી એમ કહે છે કે સન્માનને પાત્ર વ્યક્તિઓનું સન્માન કરવાનું ચૂકી જવું તે હિંસા છે. અને ગુણવંત શાહ એમાં એક બીજું વાક્ય ઉમેરે છે કે અસન્માનને પાત્ર હોય તેનું સન્માન કરી નાખવું તે પણ હિંસા છે. આપણે ત્યાં બીજું વાક્ય અત્યારે જોરદાર ચાલ્યું છે અને પહેલા વાક્યને લગભગ ભૂલાતું જાય છે, એટલા માટે કુસુમબેન નસીબદાર છે એમ મારું કહેવાનું છે. બેન તમે 80 વર્ષ પટારી ગયા છતાં જે તમારી જુવાની છે એ જુવાની જોઈને મને સતત ઈર્ષા થયા કરતી હતી. મારા હૈયામાં તો જુવાની બહુ છે પણ હવે આ લોકોએ શરૂઆતમાં જ ગણપતિનું બિરુદ આપ્યું. કુસુમબેન મને બરાબર યાદ છે કે અત્યારના કદાચ શિક્ષણ જગતમાં આટલી ઉંમરે લગભગ કોઈનું સન્માન નથી થયું અને એટલા માટે હું આ ખરેખર સાર્વજનિક અવતરણ ચિહ્નમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો હું આદર વ્યક્ત કરું છું કારણ કે એમણે પોતાના લોકોને શોધી શોધીને
સન્માન કરવાનો ઉપક્રમ રચ્યો છે. આ પોતાના પોતાના શબ્દ ઉપર ભાર એટલે મૂકું છું કે આપણે પોતાનાનું જ સન્માન ચૂકી જતા હોઈએ છીએ. અનફોર્ચ્યુનેટલી છેલ્લા થોડા વર્ષોથી, છેલ્લા થોડા 4-5 વર્ષથી આપણને હંમેશા પારખું જ બધું સારું લાગે છે. આપણે આપણા દેશને મોટો બનાવવાને બદલે આપણે આપણા દેશને કોઈ બીજા દેશ છે એવું બનાવવું છે. આપણી સામે હંમેશા રોલ મોડેલ એવા મુકાય છે કે બીજા કોઈ દેશનો આમ કરે છે એમ આપણે કરીએ. અને મને હંમેશા એવું લાગ્યું છે કે મારે મારી સરખામણી બીજા કોઈ સાથે કરવાની નથી. મારે મારી સરખામણી કરવાની હોય તો હું ગઈકાલનો હું અને આજનો હું વચ્ચે મારી સરખામણી કરવા. ભારત દેશને બે મોટી મોટા અભિશાપ લાગ્યા. એક, સ્વામી વિવેકાનંદજી જ્યારે પશ્ચિમના દેશોમાં ગયા અને ત્યાંનું જે જાંબુજલાલી જોઈ ત્યારે એમણે ભરચક વખાણ કર્યા. ત્યાંથી પત્ર લખ્યા છે ભારતની નારીઓને, વાંચવા જેવા પત્રો છે, જેમાં સ્વામી વિવેકાનંદે સૌંદર્યના પણ વખાણ કર્યા છે અને ભારતની નારીઓને કહ્યું છે કે આ પણ એક સારું પાસું છે. આ એક બહુ સારું કામ થયું કે તમે ઉપર ઉઠો એના માટેનું કામ થયું. પણ સાથે સાથે એક બીજો અભિશાપ એ લાગ્યો આપણને કે આપણું જે છે તે જ બધું સારું છે એવા ઇન્જેક્શન મારવાનું કામ અત્યારના બધે બરાબર ચાલી રહ્યું છે. નંબર વનની એક રેસ ચાલી છે, હું જ નંબર વન છું ને બીજું કોઈ નથી. એટલે મારે કદાચ કાઠિયાવાડી ભાષામાં કહેવું હોય તો એક વર્વી સ્પર્ધા વ્યક્તિત્વોની આપણે અત્યારના સમાજમાં શરૂ કરી દીધી છે. અને એ સ્પર્ધાને કારણે આ પ્રકારના એવોર્ડનો સમારંભ હોય ત્યારે પહેલા તો તમને પ્રશ્ન થાય કે ખરેખર આ હીરવંતા લોકોને જ એવોર્ડ અપાયા હશે કે નહીં. મારું તો એવું માનવું છે કે એવોર્ડનું વિતરણ અત્યારના એટલું બધું મોટે પાયે થઈ રહ્યું છે કે લગભગ તમે રોજ છાપું જુઓ તો કોઈ જગ્યાએ કોઈને એવોર્ડ અપાય છે. અમારા રાજકોટમાં તો કેટલી ભરત પટુભાઈ સંસ્થાઓ એવી છે, કેટલા બધા લોકોનું સન્માન કર્યું છે. હવે રાજકોટમાં એકે આધાર કાર્ડ વાળો નાગરિક વધ્યો નથી જેનું સન્માન બાકી. આધાર કાર્ડનો મેં ખાસ રેફરન્સ આપ્યો છે કારણ કે ભવિષ્યમાં અહીંયા જયારે કુસુમબેન જો જેવું સન્માન થશે તો એને પૂછવામાં આવશે કે આધાર કાર્ડ લિંક કરાવ્યું છે તો તમારું સન્માન. પણ સાર્વજનિક સોસાયટી એટલે કે મારી માતૃ સંસ્થા એટલે કે મારી પોતાની ધરતી કે જ્યાં મેં મારું જીવન વિતાવ્યું છે એ મને આજે બોલાવીને સન્માન કરે, કુસુમબેન તમે નસીબદાર છો. રમેશ પારેખની એક પંક્તિ છે, ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને ગજરો મળે ઉત્તરમાં. આ કુસુમબેનને આજે ગજરો એટલા માટે મળ્યો છે કે એને જીવન પર્યંત સંસ્થા સામે સદા ને સદા ફૂલ સમી દૃષ્ટિ ફેંક્યા કરી છે. આપણી પાસે બે થિયરી છે ડબલભાઈ, બે થિયરી છે. બેમાંથી કઈ થિયરીને એપ્લાય કરવી એ સાયકોલોજીના લોકો વધુ સમજાવી શકે. એક મેસ્લોની થિયરી છે. મેસ્લોની થિયરી એમ કહે છે કે તમારી ટૂલબોક્સમાં, તમારી ટૂલબોક્સમાં જો માત્ર ને માત્ર હેમર હોય, માત્ર ને માત્ર હથોડી હશે તો તમને બધે જ ખીલી મળવાની છે. આ એક થિયરી છે. અને બીજી થિયરી તે આપણા રમેશ પારેખની જે મેં હમણાં વર્ણવી, તે ફૂલ સમય હું દૃષ્ટિ ફેંકું ગજરો મળે ઉત્તરમાં. તમે હથોડી લઈને ફરો અને ખીલી પ્રાપ્ત કરો, તમે ફૂલ સમય દૃષ્ટિ ફેંકતા જાઓ અને ગજરાઓ પ્રાપ્ત કરતા. ચોઇસ ઇઝ યોર્સ. ઘણા લોકોને એવી બહુ કેવું હોય છે, હું બહુ આખા બોલો સાહેબ મોઢે ફટકારી દઉં, પણ આ બધાનું અસ્તિત્વ એ લગભગ 40 ના થાય ત્યાં સુધીમાં પૂરું થઈ જાય છે. કારણ કે જેને મોઢે ફટકાર્યું હોય બધા સિનિયર સિટીઝનના બેચમાં ભેગા બેઠા હોય છે. એને કહ્યું કે કોઈને એમ કહેવું કે આચાર્ય તરીકે કે મારે આટલા પૈસાની જરૂર છે, કેમિકલની જરૂર છે. તમને ખબર છે મિત્રો આ કેવી વાત છે, આપણા ઘરમાં મહેમાન આવ્યા હોય અને ચા મૂકવાનું કહેવામાં આવે અને ચાની પત્તી ન હોય અને આપણી માં છાને માનેથી આપણને બોલાવીને એમ કે પાછળના દરવાજેથી વયો જા અને સામે જઈને કે થોડીક વાટકીમાં ચા આપો ને,
અને પાછલી વાણીથી ચા આવે ને ચા પીરસાય અને મહેમાનને ખબર ન પડે એટલું મોટું કામ કુસુમબેન કરવાનું છે. એટલે માતૃસંસ્થામાં એક માતાનું સન્માન, એનો મને બહુ ગૌરવ છે. કુસુમબેન હું બહુ નાનો છું પણ વજનમાં તમારા કરતા જોરદાર છે. એટલે મારી વિનંતી છે કે તમે 80 વર્ષના છો, તમે 100 વર્ષ સુધી આ સંસ્થામાં આવતા જ રહો. સોનાટી સાહેબે કહ્યું બધી જ મિટિંગ એટેન્ડ કરો, પણ 81 થી 90 સુધી તમારી સાથે આંગળી પકડીને 22 થી 28 વર્ષના બહેનોને ભેગા લેતા આવો અને 91 ના થાવ પછી બીજા 2 ને પણ લેતા આવો. એટલે તમે જાઓ ત્યારે અમને 1 નહીં પણ 4 કુસુમબેન પાછળ મળે. નિવૃત્ત થવાની આ પણ એક સારી પદ્ધતિ છે. કારણ કે આ દેશ હંમેશા વિચારમાં પડે છે કે આ ભાઈ જશે પછી કોઈ નથી, માટે આ ભલે ચાલુ રહ્યા. અને આ રોગ છે આપણો. વી આર ઓલવેઝ આટલા બધા રત્નોનો આ ભંડાર, છતાં પણ આપણને એમ થાય હવે શું થશે. ઇન્દિરાજીની ઇમરજન્સીને વખોડનારા લોકોને પણ ઇન્દિરાજી ગયા ત્યારે એમ થયું હવે દેશ કેમ ચાલશે. તો એવો શૂન્યાવકાશ ના સર્જાય. આવો શૂન્યાવકાશ સંસ્થાઓને ધીમે ધીમે કરતા શૂન્ય તરફ લઈ જતો હોય છે. એટલા માટે હું કહેવા માંગુ છું, હું 118 વર્ષ જૂની સૌરાષ્ટ્રની, જ્યારે સૌરાષ્ટ્ર નામ બોલી નહોતું શકાતું એ સમયે સ્થપાયેલી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો વિદ્યાર્થી છું કે જે 118 વર્ષ જૂની સંસ્થા છે. આપણી આજુબાજુમાં અહીંયા વેડસી પેઢીને ગાંધી સંસ્થાઓ છે, પણ એના ખખડી ગયેલા એવા મકાનો બેઠા છે, અંદર ગાંધીનો કોઈ જીવ જડો તો મળતો નથી. એનું કારણ એ છે કે બધા જ મોટી સાઈઝના ગાંધીઓ ગયા, પાછળ કોઈને મૂકી ન ગયા. એટલા માટે મારે આ વાત થોડા મારી નિખાલસતાને વધુ બળ આપીને કહેવાનું મન થાય છે. આપણી ઈચ્છા છે સાહેબ કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એ આવતા વર્ષોની અંદર ગુજરાતની નહીં, ભારતની નહીં, પણ વિશ્વની એક એવી યુનિવર્સિટી બનીને ઉભરે. આજે ઉભરી રહી છે. જ્યારે કોઈ આર્કિટેક્ટના એના સન્માન થયા ત્યારે અધ્યક્ષશ્રીએ કહ્યું, પ્રમુખશ્રીએ કહ્યું કે આ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ફર્સ્ટ રેન્ક ઉપર જતી આપણી ઇન્સ્ટિટ્યુટ છે. દેટ મીન્સ વી આર ઓલરેડી એટ ધ ટોપ. પણ આ વર્ષો સુધી ટકાવી રાખી, આમ તો બહુ ચિંતાનું કારણ નથી કુસુમબેન, કારણ કે જે નાના નાના ટબુડિયાઓ આવ્યા ને એમાંથી કેટલાય જણાને ટીચર થવું છે. એટલે મને થયું કે કાંઈ વાંધો નહીં, ચાલો આ કુસુમબેન પછીની પેઢી તૈયાર થઈ ગઈ છે. ધવલભાઈ અત્યારે અહીંયા કલેક્ટર છે, એને પણ સુરતની ચિંતા તો રહેવાની, 3 વર્ષ પછી જ્યાં હોય પણ અહીંયા કામ. સુરત એવું શહેર છે ને સાહેબ, તમે એકવાર એનો લોચો ચાખી જાઓ ને. પછી તમારી પાસે 2 જ રસ્તા, કાં લોચે ચડી જાવ ને કાં લોચા વગરના બરોબર જાવ. એટલે આજથી થોડા વખત પછી જ્યારે નીચે જશે ત્યારે એને સુરતની ચિંતા હશે. તો એવા કેટલાય લોકો એ પેલું તમારે IAS થવું છે. મને કેવું લાગ્યું કુસુમબેન કે આમાં એક ગરિમા નામની છોકરી સૌથી પહેલી આવી હતી. ગરિમા જતી છે નામ, એનું બધું ગરિમા. એ મને એટલા માટે ગમી કામ, મને મારા જેવા શરીરના જે લોકો હોય. અને એણે પહેલું કહ્યું કે મારે તો ટીચર થવું છે. મને આ પ્રોગ્રામના આયોજકોની પણ સ્ટાઇલ ગમી કે એને જે શિક્ષકો હતા એને કયા પુસ્તક વાંચવા ગમે એ કહ્યું, પછી અધ્યાપકોની વાત શરૂ થઈ ત્યારથી એ બંધ કરી. કદાચ અધ્યાપકો હજી નક્કી નથી કરી શક્યા. એનું કારણ મારું વાંચ્યા વગર લીડરની પોસ્ટ મળતી હોય. ધવલભાઈ અમારી યુનિવર્સિટીમાં એક પોસ્ટ હતી, એનું નામ હતું રીડર. આપને ખ્યાલ હશે, પ્રોફેસર, રીડર અને લેક્ચર. પછી યુજીસીને લાગ્યું કે આ રીડર શબ્દ જેને લગાડીએ હારા રીડ તો કરતા જ ના હોય, એને એ શબ્દ કાઢી નાખ્યો. એ કારણે વંચાવાને બદલે શબ્દ બદલો. તો યુજીસીને જે શબ્દ બદલવા માટે મજબૂર કરે એવા અધ્યાપકશ્રીઓ ના એ વાત ન બોલાણી. પણ કાંઈ વાંધો નહીં, આપણે નાના નાના ઢબુડિયાઓ વાંચતા થાય તો ભવિષ્યમાં આશા રાખીએ કે એમાંથી એકાદ 2 કોઈ છૂટા છવાયા આપણે ત્યાંથી કોઈ શરીફા કે કોઈ હિમાંશીબેન કે કોઈ વિજય એવા અધ્યાપકો નીકળશે. અમસ્તાએ કાંઈ બહુ મોટા હીર છે એના કાંઈ ઢગલાઓ ના હોય, એના તો નાના નાના ટોપલા હોય.
ટોપલા હોય તો જ એનું સન્માન થાય, નહીં તો એકાદ લાખો લોકોનું સન્માન કેમ કરો? અમે કેટલી વાર ઉભા છે એમ બેઠા, આજે સવારે ટ્રાવેલિંગમાં મોર્નિંગમાં ઉઠી ગયો તો મને જો કઈ વાંધો નહીં, ઘુમાયું નહીં અહીંયા. પણ મિત્રો, તમે જે શાળાના પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ છો કે જે કોલેજવાળા વિદ્યાર્થીઓ છે, એ નસીબદાર છે. કેમ નસીબદાર છે? તમારે વખતે આવું બધું છે, અમારા વખતે કઈ નહોતું. મને તો કોઈને યાદ નથી કે આવો કોઈ સમારંભ થયો હોય. અમારા એક ગણિતના દારૂવાલા માસ્તર હતા, એ ગણિતમાં કોઈ હાઈએસ્ટ માર્ક લઈ આવે તો અમને ક્લાસમાં ઉભા કરીને પોતાના પૈસામાંથી ભેટ આપે. અને કુસુમબેન, મને બરાબર યાદ છે, એક કાચની અથાણા ભરવાની બળી આપતા. આજે હું સીટ વારે વારે જોયા કરતો તો આમાં ક્યાંય બળી દેખાય છે? એટલા માટે કે મને બરાબર ખ્યાલ છે કે દારૂવાલા સાહેબને મારા કરતા મારી મમ્મી વધુ ઓળખતી હતી, અને મારા ગણિતના માર્કની ચિંતા મમ્મી કરતી હતી, કારણ કે ગણ્યા કરતી હતી ત્રણ બળની થઈ, હજી ત્રણ આવે તો સારું. પણ તમને જે આ સરસ મજાના સ્મૃતિ ચિહ્નો આપ્યા છે ને, એ કાચની ભરણી કરતા સુવર્ણ જેવા છે, કાયમ તમારી નજર સમક્ષ રહેશે. અને એમાં મમ્મી કાંઈ ભરે કે ના ભરે તો કાંઈ નહીં, તમારે તમારા અરમાનો ભરવાના છે. અને તમે જે કાંઈ ઈચ્છ્યું છે, તમે જે કાંઈ ઈચ્છ્યું છે એ બધું તમને પ્રાપ્ત થાય એવું આજના દિવસે મારે પ્રાર્થના કરવા. મિત્રો, હું તમને બહુ સાચી વાત કહું, જરાય પણ અતિશયોક્તિ ઉમેરી આવતા, અમે ક્યાં ભણતા ને અમારા મા બાપને ખબર જ નહોતી. મેં ગઈકાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કહ્યું કે સર, તમને ખ્યાલ આવશે, હું શાળા નંબર 22 ભણ્યો છું, સરકારી સ્કૂલમાં ભણ્યો. ગઈકાલે એક એવા શિક્ષકનું સન્માન થયું કે જેના સંતાનો એની જ સરકારી શાળામાં ભણે છે, અને એ ભણી ભણીને સરકારી શાળામાંથી વિદેશે ગયા છે. ભગાભાઈ કરીને એક શિક્ષક છે, એનું ગઈકાલે સન્માન. અમને તો ખબર જ નહોતી સાહેબ કે અમે ક્યાં ભણીએ છીએ. અને રોજ આસની હું ઘરેથી લઈને જવાનો થતો, પાંચેક પહેલેથી પાંચમું ધોરણ ભણ્યો ત્યાં સુધીમાં લગભગ 14-15 આસની અમારે બદલવા પડ્યા. એ કાંઈ ઘસાઈ જવા જેવા હતા બદલે, પણ ચોરાઈ જવા જેવા. એ વખતે અમારી સાથે એવા ખેપાનીઓ હતા કે જે આસનિયા ચોરી જતા. અને મને યાદ છે, સાબુદ્દીન ભાઈની ભાષામાં કહું તો આ ઘર જેવો ડાયરો છે એટલે કહેવાય. મને યાદ છે કે એક દિવસ મને મારા ક્લાસમાં એટલી બધી સરસ ઊંઘ આવી ગઈ, અને મને ઊંઘતો જોઈને મારા ટીચરને એમ થયું કે આને આપણે હેરાન નથી કરવું. પછી સ્કૂલ બંધ કરનારને એમ થયું ભલે શું તો ઘર કરતા અહીંયા વધુ શાંતિ થી શું. એ ટાળો મારીને બધા વયા ગયા. મા બાપ ને 5 માઇલો એક હતો એટલે લગભગ 7-8 યાદ આવ્યો. જયારે ઘરે ઘરે વસ્તી ગણતરી રોજ રાતે થતી, ત્યારે લોકો શોધવા નીકળ્યા ને કોઈ કે કીધું કે તો સૂતો હતો પાછો, પણ આપણા રામ તો એ લોકો મને લેવા આવ્યા ને પાણું ખોલાયું ત્યાં સુધી સૂતા. એટલે ક્લાસરૂમમાં સૂતેલા એ બહુ ચિંતા ન કરવી, ભવિષ્યમાં અહીંયા આવું પ્રવચન કરવાનો અમે ચાન્સ મળશે. અમારા બધાનો એવો લાગણી છે કે જે મોટાઓ આવ્યા એ મોટા થઈને આવ્યા, નાના આવ્યા એ ખરેખર જેવા હતા એવા ને એવા. મને યાદ છે, મને બરાબર યાદ છે કે અમારા ઘરમાં મહેમાન આવ્યા હતા ને ત્યારે એને પૂછ્યું મારા પિતાશ્રી કે આ કેટલામાં ભણે છે, એટલે બાપે કહ્યું કે 5 ભણે. હવે મને તો 5 પણ લાગ્યો, કારણ હું તો 7 ભણું. પણ એવે કઈ એવું હતું ને કે હાય ડેડ શ્રી આઈ એમ નોટ ઇન 5th, યુ સી આઈ એમ ઇન 7, માઇન્ડ વેલ ઓકે, એવું તો હારું બોલાતું નતું. એ વખતે મને બરાબર એવું લાગ્યું જરીવાલા સાહેબ કે આપણને ઓકે શબ્દ નહોતો આવ્યો ને એટલે આપણે બહુ બચી ગયા. આજે તમે અમેરિકામાં જે ગુજરાતીને મળો એ દર ત્રીજી વાત કે 2 ઓકે, એટલે કે મેં કીધું સમજાણું નહીં કરો ઓકે આવતો થાય. એને કહેવાતું નહોતું પપ્પાને, એટલે મને થોડું કેમ લાગ્યું કે ગજબ કહેવાય, હું શું 7 ભણું ને આ 5 ઓલાવે છે.
એને ધીમેથી હળવેથી રહીને આમ પાછળ પાછળ જઈને કાનમાં ગયો કે પપ્પા હું સાતમા માં, એને કીધું કે બધું એક જ કહેવાય જાણે. હવે તો વિચાર કરો કે આપણા બાપ આપણા બે વર્ષનું નિકંદન કાઢી નાખતા. આજે ચાઇલ્ડ સિક્યુરિટી વાળા બી થાય છે ને અહીંયા, જેને ચાઇલ્ડ ને બહુ લાગે, કાંઈ લાગતું નથી ચાઇલ્ડ. આ તમને સાયકોલોજી વાળા છો એટલે ચાઇલ્ડ નું બહુ લાગ્યા. એને કીધું કઈ નથી, તું તાર જા. અને પેલા કેસ કરતા એને મારી કોઈ નોંધ ન લીધી, કારણ કે તો મારા બાપાના ભાઈ માં હતા. એ વખતે એવું હતું ને કુસુમબેન, તમે વચ્ચે કહ્યું હું કોઈને ટાપલી મારું, તમે વાત કરી ત્યારે મને વિચારે એવો કે બેન મારા જેવા છે. કારણ કે મને ઘણા મારા જૂના વિદ્યાર્થીઓ મળે ત્યારે એને હંમેશા યાદ, મને બહુ ભય લાગે એમ કે સર હું તમારી પાસે ભણતો ત્યારે મને હંમેશા ભય લાગે કેમ કે સાહેબ તમે મને બે ઝાપટ મારી હતી. કારણ કે એ વખતે એ આપણું કુસુમબેન ખ્યાલ છે બહુ મજાનું એવું શસ્ત્ર હતું, ખબર નહોતી પડતી ઝાપટ મારી તોય મારી દેતા, કારણ આવા સામે છોકરાઓ એ ને હસતા રમતા કમી લેતા. આપણે આ શરીર કેટલી ઝાપટોમાંથી ગયું છે તો હકીકતમાં ઘરે આવીને કહેવાય નહીં કે મને શિક્ષકે બે ઝાપટ મારી, જો કહીએ તો બીજી બે મળે. અને હવે તો કેવું છે સાહેબ, બહુ અઘરું છે. ગવનભાઈ આપણે ખ્યાલ કરો, કલેક્ટરની પોસ્ટ જેટલી જ અથવા એનાથી વધુ જવાબદારી અને ટેન્શનની પોસ્ટ કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના આચાર્યની પોસ્ટ છે. કલેક્ટરનો કોઈ કાંટલો ન પકડી લઈ શકે સાહેબ, અમારે તો આચાર્યના કાંટલા પકડી લે છે, વાલીઓ પકડી લે છે વાલીઓ. અલબત્ત એને આગળ મો શબ્દ ભૂલાઈ ગયો છે. મારા દીકરાને આમ કેમ કર્યું, મારી દીકરીને આમ કેમ કર્યું, મારે અહીંયા બન્યું છે. હું તમને બહુ સાવ અંગત છું એટલે મારે બન્યું, મને એમ થયું કે અહીંયા બહેનો આવે તેને હાથ મેળવવા કે નમસ્તે. હવે તો હું એટલું દ્વિધામાં હોઈએ છીએ, આ જે હેરેસમેન્ટ વાળી કા ચાલી છે ને, હવે લિફ્ટમાં તમે એકલા હોય ને કે કોઈ છોકરી હોય, તમને સતત ભય લાગે કે જે મારે જવું જોઈએ જલ્દી આવી જાય તો સારું. એટલા માટે આપણે તો ડેટા હશે આપણી પાસે, ગુજરાત રાજ્યની 82% કોલેજોની અંદર નિયમિત આચાર્ય આજે નથી. 82% ઓફ કોલેજીસ ઓફ ગુજરાત સ્ટેટ્સ આર વિધાઉટ રેગ્યુલર પ્રિન્સિપલ. વાય? નો વન ઇઝ રેડી ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધેટ પોસ્ટ. શાળાઓમાં આવું છે. હવે ફી વધારાનો નિર્ણય પેલો સરકારમાં કોઈ લે અથવા ન લે અથવા ડીલે કરે, સહન કરવું પડે આચાર્ય, રોજ માથા કૂટેણે કરવાનું. આ બધી પરિસ્થિતિઓમાં આખું વર્ષ તમે જે મથ્યા છો એમાંથી વચ્ચે તમને આવીને કોઈ આવું સન્માન કરી જાય, અને તમારા લોકો તમારું સન્માન, ઘરના લોકો સન્માન, ત્યારે હું માનું છું કે આવતી 4 સપ્ટેમ્બર સુધી ટકી રહેવા માટેનો આ એક બુસ્ટર ડોઝ આજે મળ્યો. છેલ્લી વાત મિત્રો, શિક્ષણ આજે સારું છે કે ખરાબ એની ચર્ચામાં આપણે રમ, પણ એક બાબત બહુ નિશ્ચિત છે કે શિક્ષણ એ એવો વ્યવસાય થયો છે કે જેમાં કોઈને કશી ન ખબર પડતી હોય એ પણ ચંચુપાત કરે જ છે. તમે કોઈથી કોઈ કલેક્ટરશ્રીને કહેવા નહીં જાય છે કે તમે જે આ કાયદાનું અર્થઘટન આમ કર્યું છે તે બરાબર નથી. કેવા જાય તો એનો રોપ જ એવો હોય, તો બિચારો જોવે ત્યાં બીજું પાછો, એ લોકોને ટ્રેનિંગ જ મળે છે. જો આ ધવલભાઈ અહીંયા છે ને એ તબીબ નથી, કલેક્ટર છે, એટલે તમે જુઓ તબીબો તો જુદા હોય. કોઈ તબીબ ને કહેવા ન જાય કે આ ઇન્જેક્શન પેરાસિટામોલનું ન અપાય આનું અપાય, કોઈ કહેતું જ નથી. એમાં તો આપણે આઈસીયુમાં દાખલ થઈને પહેલા એ લોકો 2.5 લાખનું પેકેજ છે, બે રાત ભરી દો તો ઠાવકાથી ભરી જ દેતા. પણ એક શિક્ષણનું તંત્ર એવું છે, મારે કેમ ભણાવવું, એવું બીએડ એમએડ ને પીએચડી હોવા છતાં મીઠાની ઢેકડી ફેરવતો વાલી આવીને મને કે આ તમે કરો એ બરાબર ના કહેવાય.
પાછું એને આપણે એમ કહેવાય ને કે દોસ્ત તને આમાં ન ખબર પડે, હું તારા મીઠાના ભાવ પૂછું છું, તું મને રહેવા દે, હું તને રહેવા દઉં, એવું તો પાછું કહેવાય ને. કયો તો પછી આચાર્ય એમ કે એવું ન બોલાય, કયો તો સંચાલક એમ કે, અને પછી સરકાર શ્રી એમ કે આવું ન કહેવાય. હવે મને તો એક વસ્તુ સમજાતી નથી, હું મારી નાની પાસે પૂછ્યો છું દોઢ ભાઈ, અને મારી નાની હંમેશા મને એમ કહેતી, અમે જયારે નાના હતા ને ફરિયાદ કરતા, જો આ મોટો આમ કરે છે, આ નાની આમ કરે છે, તમે એને કહો ને ત્યારે હંમેશા કહેતા, બેટા બધા સરખા ન હોય, અને ભગવાન એટલા માટે જો આ પાંચ આંગળી આપી ને એની સામે જોવાનું છે સરખી. હવે ભગવાને આપેલી પાંચ આંગળી સરખી ન હોય તો બધા આવડા માટે જીવ ક્યાંથી, હજી મનમાં બેઠેલું છે. પણ સરકારે નિર્ણય કર્યો કે તમારા બધા છોકરાના માર્ક જો અમુક ટકા ન આવે તો ગ્રાન્ટ કાપશે, સર્વિસ બુકની અંદર એન્ટ્રી થશે. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. મેં ગઈકાલના એક પ્રવચનમાં પણ ગાંધીનગરના બંગલામાં કહ્યું કે નેશનલ ઇન્ટરનેશનલ ઇન્ડિકેટર્સને પણ આપણે લોકોએ સમજીને વિચારીને એમાં સ્પર્ધા કરવી પડશે. માત્ર એકેડેમિક અચિવમેન્ટના આધારે અપાતા ઇન્ડિકેટર્સ કાફી નથી. આપણે એમ કહીએ કે ત્રીજા ધોરણના, પાંચમા ધોરણના, આઠમા ધોરણના છોકરાને લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, કોઈ વાંધો નથી. મારા ક્લાસની અંદર 40 હોય તેમાંથી 10ને જ બધું આવડવું જોઈએ, છેલ્લા 10ને તો કાંઈ ન જ આવડવું જોઈએ, કારણ કે મારે મારી સ્કૂલમાં 15 ઓગસ્ટ અથવા 26 જાન્યુઆરી અથવા વૃક્ષારોપણ એક ખાડા ખોદાવવા હોય તો પહેલા 10 કામ હતા કે છેલ્લા 10 કામ. હવે છેલ્લા 10નો જે ફિઝિકલ ઇનપુટ છે એ તો કોઈ ઇન્ડિકેટરમાં છે જ નહીં સાચું, એ તો કોઈ ઇન્ડિકેટરમાં નથી. કેટલા સીજીપી આવ્યા, કેટલા ટકા આવ્યા, પેલા 10માં કોણ આવ્યું, મેથ્સમાં કેટલા ટકા આવ્યા, આ વાત એટલી બધી ચાલી કે મા બાપોને કાંઈ ખબર નથી સાહેબ પર્સન્ટાઇલ અને પર્સન્ટેજમાં. કરો પરીક્ષા જો, અલબત્ત ઘણા શિક્ષકોને ખબર એ આખી જુદી વાત છે કે ક્યારે કેટલા માણસો ક્યારે કહેવાય. આપણે કલેક્ટરશ્રીની હાજરીમાં આવી ઘણી વાત ન કરાય, પણ કાંઈ ખબર ન હોય તો તમને ખબર છે મારા દીકરાના પર્સન્ટાઇલ કેટલા ઘટી ગયા, એટલે આપણે કંઈ પર્સન્ટાઇલ નહીં પર્સન્ટેજ, આ એ બધું એક જ કહેવાય. શું આ તમારા બાપાની જેમ 5મું 7મું એક કહેવાય એવું કીધું, એટલા માટે એનું પણ ટોર્ચરિંગ છે. મારી 5 આંગળી સરખી નથી તો મારો 5 વિદ્યાર્થી પણ સરખા ન હોય. જે વિજ્ઞાનમાં આગળ વધ્યો એ કદાચ સમાજ વિદ્યામાં પછાત રહેવાનો ભલે રહેતો, કોઈ પ્રશ્ન નથી. એ સમાજ વિદ્યાનો વિષય ટોચ કરે એની બદલે એ જીવનની વિદ્યાને જીવવામાં ટોચ કરે એ મારા માટે બન્યું છે. અનફોર્ચ્યુનેટલી બન્યું છે એવું સાહેબ કે શિક્ષણ આપણે એમ માનીએ છીએ કે જે માત્ર પાઠ્યપુસ્તકમાં છે. અહીંયા જે બધા લિટરેટ લોકો બેઠા છે એટલે કહું, જરા 3 ડોમેન્સ વિજય તો ક્લાસમાં બહુ ભણાવેલ છે, કોગ્નિટિવ ડોમેન, સાયકોમોટર ડોમેન એન્ડ અફેક્ટિવ. આપણું આખી શિક્ષણ પ્રક્રિયા અત્યારના માત્ર ને માત્ર કોગ્નિટિવ ડોમેનમાં ઠાસા ઠાસ કરવાની ચાલે છે. એમાંથી કોઈ બહાર નીકળે જુઓ તો MBBSમાંથી IAS થાય, એનું એક સાયકોમોટર ડોમેન, એનો અફેક્ટિવ ડોમેન જાગ્યો. શરૂઆતની આખી પ્રક્રિયા ડોમેન કોગ્નિટિવમાંથી ચાલી, પછીની વિચાર પ્રક્રિયા એ ડોમેન પ્રક્રિયા છે. એટલા માટે મારે ખાસ જ કહેવું છે મિત્રો, ડોન્ટ વરી, ચિંતા ન કરશો. વર્ગખંડની 4 દિવાલોની અંદર શિક્ષક તરીકે તમે બાદશાહ છો, બાદશાહ. તમારી 4 દિવાલોમાં ગયા પછી નિષ્ઠાપૂર્વક તમને ઈચ્છા થાય તેમ ભણાવતી વખતે જો આચાર્ય પણ આવીને કહે તો એમ કહેવાનું, સર આઈ વિલ મીટ યુ એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ ઇન યોર ઓફિસ, નોટ હિયર, નોટ હિયર. અને આવું શક્ય બને છે. જે રાધાકૃષ્ણની આજે આપણે વાત કરી રહ્યા છીએ એ રાધાકૃષ્ણન એટલે ઇન્ડિયન ફિલોસોફીનો એપિટોમ કહેવાય એવું વ્યક્તિ. એમ કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ પછી ઇન્ડિયન ફિલોસોફી, સનાતન હિન્દુ ધર્મ સમજવો હોય તો રાધાકૃષ્ણને વાંચવા પડે. હવે તમને ખબર છે રાધાકૃષ્ણને ફિલોસોફી ગમતું જ નહોતું વાંચવાની બાબત. આ વાત હું એટલા માટે કહું છું કે નોટ ઓનલી કોગ્નિટિવ ડોમેન, રાધાકૃષ્ણને ફિલોસોફી ગમતું જ નહોતું, ભણવું જ નહોતું સાહેબ.
પણ એના આગળના સંતાનો એટલે આગળના ભાઈ ભાંડરૂઓ ભણી ગયા હતા એટલે મા બાપે કહ્યું કે ચોપડા ફિલોસોફીના પડ્યા છે. મારા પપ્પાએ પાંચ સાત કર્યું, રાધાકૃષ્ણના પપ્પાએ આવું કર્યું. આપણે બધા રાધાકૃષ્ણ એટલે જ શરૂઆતમાં કીધું કે આપણે બધા કૃષ્ણ છીએ, આ રાધાકૃષ્ણ હતા. એને કહ્યું કે ચોપડા પડ્યા છે એ તો માં જેને કહ્યું કે આ તો ફિલોસોફીના ચોપડા, મને વરસ નહીં પડે તો વરસ પડે કે ન પડે. વી ડોન્ટ હેવ મની ટુ પરચેસ ન્યુ બુક્સ. તારી પાસે જે કાંઈ હોય તે ભણવાલા. એની સ્ટાર્ટેડ અને સ્ટાર્ટેડ એટલે ક્યાં જઈ રહ્યું સાહેબ? ઇન્ડિયન ફિલોસોફીમાં એક ઓથોરિટી ગણાય એવો એક શિક્ષક આપણને મળ્યો કે જે શિક્ષક રાષ્ટ્ર ગઈકાલે રમણભાઈ રાજ્યના જે 32 શિક્ષકોને એવોર્ડ માટે મળવાનું થયું છે ને આજે એવોર્ડ પણ, એમાં એક શિક્ષકની વાત કહીને હું મારી વાતનું સમાપન કરું. રાજકોટ પાસેનું એક સાંગણવા નામનું નાનકડું ગામ, અને સાંગણવા નામના ગામને જેણે આજથી 8 કે 10 વર્ષ પહેલા ટેબ્લેટ સ્કૂલમાં ફેરવી નાખી, શિક્ષક ટેબ્લેટ સ્કૂલ. હું શા માટે વાત કરી રહ્યો છું? હું કોગ્નિટિવ સાયકોમોટર ડોમેન ઇન અફેક્ટિવ ડોમેનની સાહેબ રાધાકૃષ્ણની વાત કરી હતી. આજે પણ એવા માણસો છે. એ સુભાષ નામનો, સુભાષ રાઠોડ નામનો છું શિક્ષક. સાંગણવા નાનકડું સાવ ગામ છે, સાવ નાનકડું મુઠ્ઠી જેવું ગામ છે. અને એની અંદર લગભગ આજુબાજુના ગામમાંથી આવતા 352 વિદ્યાર્થીઓ. એ સુભાષના દીકરાનું અકસ્માતમાં અવસાન થયું. અકસ્માતમાં અવસાન થયું એટલે મા બાપ બંને ભાંગી પડ્યા. એને ના પાડી કે મારે કોઈ ક્લેમ નથી કરવો. એના આજુબાજુના મિત્રો અને શિક્ષકોએ કહ્યું કે ક્લેમ કરીએ, અને ક્લેમ કર્યો. એમાં તેને 28 લાખ રૂપિયા વળતર મળ્યું. એને કહ્યું કે આ વળતર અમારે નથી જોઈતું. સરકારે એને સમજાવ્યું કે વળતર લઈ લેવું જોઈએ, જે મળે તે, પછી તમે એનો જે ઉપયોગ કરો. અને બંને પતિ પત્નીએ બેસીને નક્કી કર્યું કે આપણા માટે એક દીકરો ગયો છે, પણ આ સાંગણવાના 352 છોકરા એ આપણા છોકરા છે. એના માટે એવું કરીએ કે વિશ્વભરમાં આપણને યાદ રાખે. અને એ 28 લાખ માંથી એમને ટેબ્લેટ સ્કૂલ બનાવી. આજથી 4 વર્ષ પહેલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એમને ઇન્વાઇટ કર્યા. અલબત્ત એને રાજ્યનો પુરસ્કાર હવે મળ્યો. પણ મુદ્દો એ છે કે એક નાનકડા ગામડામાં કોઈ જાતની નોંધ ન લેવાય એવી રીતે જે જીવે એનું આવી રીતે સન્માન. કુદરતની પણ વાત એવી બની કે સુભાષના વાઇફને કેન્સર થયું, અને 2-2.5 વર્ષની અંદર સુભાષના વાઇફનું પણ અવસાન થયું. અને સુભાષના વાઇફ જ્યારે ગયા ત્યારે એ લોકોએ વસિયતનામાની અંદર 25 લાખ રૂપિયા એ સ્કૂલ માટે મૂક્યા, જે સ્કૂલને અત્યારના વર્લ્ડની ઈ કન્ટેન્ટવાળી બધી જ એજન્સી સાથે લિંકઅપ કરવાનું કામ એમણે પૂર્ણ કર્યું. આ વાત હું એટલા માટે કરું મિત્રો કે એને હું મળીને આવ્યો. મારા રાજકોટથી નજીકનો છે. મેં તો એના વિશે 8 વર્ષ પહેલા લેખ લખ્યો. જે આપેલી ફ્રેમમાં જીવવાનું પસંદ કરે છે એ જીવી જાય છે, પણ આપેલી ફ્રેમની બહાર નીકળીને જે જીવવાનું પસંદ કરે છે એના માટે આવા સન્માન સમારંભો યોજાતા હોય છે. કેટલાક લોકો આવે છે ને વયા જાય છે. યાદ રાખવા જેવું છે મિત્રો, બાકીના બધા વ્યવસાયમાં લોકો નોકરી કરે છે, શિક્ષકનો વ્યવસાય એવો છે કે એમાં નોકરી નથી, એમાં ફરજ બજાવવી નથી, એમાં તમારું ઋણ સ્વીકાર કરવાનો ભાવથી તમારે કામ કરવાનું. દયાભાવમાં જેમણે બહુ જ મોટા સત્કર્મો કર્યા હોય એ જ આ ભાવમાં કાં તો શિક્ષક થાય અને કાં તો તબીબ થાય. સ્વાસ્થ્ય તનનું કે સ્વાસ્થ્ય મનનું જે ઘડે છે એ સાચો શિક્ષક છે. મને આનંદ એ વાતનો છે કે હું ખૂબ દોડીને આવ્યો, કારણ કે વર્ષો પહેલાં મેં બેંક ઓફ બરોડાની નોકરી છોડી અને પ્રાથમિક શિક્ષક થવાનું પસંદ કર્યું અને બાલ મંદિરમાં બનાવવાનું શરૂ કર્યું અને છેક યુનિવર્સિટી સુધી પહોંચ્યો. છેલ્લા 2-2.5 વર્ષથી સ્વયં વિહારમાં છું, ક્યાંય જોડાયેલો નથી.
એટલા માટે મને ઈચ્છા થાય કે હું દોડી શકું છું. અત્યાર સુધી મારા માલિકની ઈચ્છા હતી, પગાર ચૂકવનારની ઈચ્છા હતી, એ હું દોડી શક્યો. એક સમય એવો આવવો જોઈએ કે જ્યારે આપણો માલિક એક ઉપરવાળા સિવાય કોઈ ન હોવો જોઈએ. થેન્ક યુ વેરી મચ.